નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો આપણે કરીએ છીએ. મિત્રો, આજે આપણે કોની વાત કરવી છે, કેવી રીતની વાત કરવી છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. મિત્રો, આજે આપણે વાત કરવી છે ફળોનો રાજા કેરી, અને કેરી એટલે આંબાની. મિત્રો, આંબાની કેરી જે છે એ કેવી રીતની તૈયાર થાય છે અને આંબાના કેરીને તૈયાર કરવામાં કેટલી બધી મહેનત જે છે એ ખેડૂત મિત્રો કરતા હોય છે ત્યારે જે છે એ આપણે સુધી કેરી પહોંચતી હોય. ત્યારે મિત્રો, જ્યારે કેરી જે છે એ જ્યારે મોરમાંથી જે છે એ જ્યારે બટનના રૂપમાં એ કેરી જ્યારે તૈયાર થાય છે ત્યારે એ કેરીને જે છે એ મોરમાંથી કેરીને કેમ જે છે એ આપણે સ્થિર કરવી, કેવી રીતની જે છે એ કેરીને બેસાડી રાખવી, એના માટે મિત્રો એક ખાસ આજે આપણે મળવા માટેનો પ્રયત્ન જે છે કરવાના છીએ. ખાસ કરીને મિત્રો, જ્યારે કેરીના પાકની અંદર જો વાત કરવામાં આવે તો એક કેરી જે છે આખો મોર જે છે એની અંદર 80% જે છે એ મોર જે છે એ નર ફૂલ હોય અને માદા જે છે એ માત્ર 20% જેવા એ ફૂલ હોય છે. ત્યારે એની અંદરથી જે છે આની અંદર આપણે જોઈએ તો ઘણા બધા જે છે એ કેરી એ કહેવાય ને કે 5-7 કેરી જે છે એ ડેવલપ થયેલી છે, બાકીની જે છે એ આવી જેને પોષણ ન મળવાના કારણે આ પીળી કેરી થઈ અને આવી રીતની એ ખરી જતી હોય છે. ત્યારે મિત્રો, આ પીળી કેરી જે છે એ જેટલી કેરી લાગી છે એ કેરીને ફરીવાર જે છે એ આપણે કેવી રીતની ટકાવી રાખીએ, તો એના માટે આપણે શું કરીએ તો આપણી કેરી જે છે એ આપણે વધારે ટકાવી શકીએ, વધારે બેસાડી શકીએ. તો સૌ પ્રથમ મિત્રો, જ્યારે તમે કેરીનું જે છે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જ્યારે કેરીની અંદર આપણી કેરી લાગી ગઈ છે ત્યારે સૌ પ્રથમ તો મિત્રો પિયતની વાત કરવામાં આવે તો ઘણી વખત જે છે એ ખેડૂત મિત્રો પિયત જે છે એ ધોરિયાથી જે છે એ પિયત જે છે કરતા હોય, તો ખાસ કરીને ખેડૂત મિત્રોને જ્યારે આપણે જાણ કરીએ કે જે આંબો જે આંબાની ઘેરાઓ જે છે એ આંબાના ઘેરાઓ પ્રમાણે જે છે એને પાણી જવું જોઈએ, જેટલા આંબાનો ઘેરાવો મોટો એટલો જે છે એ એની અંદર જે છે એ પિયતની જરૂરિયાત રહેતી હોય છે, એટલા મૂળ એના જે છે એટલા વિકાસ થયેલો હોય. માત્ર દોરિયા ઉપર જે છે એ આપણે જ્યારે આંબાનું વાવેતર કરશું તો એની અંદર પિયત જે છે એને પૂરતા પ્રમાણમાં નહીં મળે, તો કેરી જે છે એને જે પિયત જે મળવું ન જો પિયત મળવા ન મળવાના કારણે એટલે કે પાણી જે પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે પણ કેરી જે ઘણી વખત ખરતી હોય, મોટો પ્રશ્ન આ હોય. બીજી વાત ફૂગનાશકોની. મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ઘણા હેવી ફૂગનાશકો જે છે રાસાયણિક ફૂગનાશકો જે છે એનો ઉપયોગ કરે છે અને આના કારણે જે છે એ એવી રીતનું બનતું હોય છે કે જે આડઅસર થવાના કારણે પણ જે છે એ કેરી જે છે એ ખરી જતી હોય. પણ મિત્રો, જ્યારે જે છે એ જ્યારે તમે કહેવાય ને કે ભાઈ કેરીના પાકની અંદર આપણે જ્યારે શરૂઆતની અંદર જ્યારે કેરીની અંદર મોર બેસવાની શરૂઆત છે ત્યારે આપણા જે ટાઇકોડર્મા છે, બેવરિયા છે, સુડોમોનાસ છે, આનો જે છે એ પિયત સાથે એ મિત્રો આપણે જો એની અંદર આપશું તો ઘણું બધો જે છે એની અંદર આપણે ફાયદો થશે. સાથે સાથે મિત્રો, બીજી વાત કરવામાં આવે તો જે કેરી ખરી જાય છે તો એના માટે આપણે જે ઘણી વખત ખેડૂત મિત્રોને જે છે એ ભલામણ પણ કરી છે કે ઇપીએનનો તમે ખાસ કરીને ઉપયોગ કરો, કે ઇપીએન જે છે એ જ્યારે તમે પિયત આપી દો પછી એની અંદર ડ્રેન્સિંગ કરી અને જે છે એક એકર દીઠ 1 કિલોગ્રામ જાય એ રીતે તમે આપો. આ સિવાય મિત્રો, જો તમારે કેરી જે છે એ ખરવાનો પ્રશ્ન હોય, પીળી પડવાનો પ્રશ્ન હોય, તો જે આપણે ભલામણ કરીએ છીએ એ વનામૃત. એ વનામૃત જે છે એક પંપની અંદર 50 ml નાખી અને તમારે જે છે એ ઉપર છંટકાવ, 2 છંટકાવ કરવા જરૂરી છે. એક પણ કેરી જે છે એ આપણે ખરતી જે છે એ કહેવાય કે ખરતી ખર ખર આપણી જે કેરી ખરે છે એ ખરી કેરી ખરતી આપણે અટકાવી શકશું. વનામૃત જે છે એનાથી જમીનની અંદર આપણે આપીએ તો પિયત સાથે જે છે એક એકરે 1 લિટર જે છે એ આપવાની આપણે ભલામણ કરીએ છીએ. સાથે સાથે જો તમને જે છે એની અંદર કોઈ કહેવાય કે કોઈ આપણે કહેવાય કે મોલોમસી છે કે થ્રિપ્સ છે કે આપણે જેને કાળા મેઢ કહીએ છીએ જો એ હોય તો વજ્રાસ્ત્ર એક પંપની અંદર 25 ml જેવું નાખી અને છંટકાવ જો આપણે કરીએ તો એની અંદર આપણે ખૂબ સારું રિઝલ્ટ એ આપણે આની અંદર આપણે મેળવી શકશું. સાથે સાથે મિત્રો, વનામૃતને પિયત સાથે આપણે ભલામણ એટલા માટે કરીએ છીએ કે એ આખા છોડની અંદર દેહધાર્મિક ક્રિયાઓ જે છોડની અંદર જો મોર બેસવાની શરૂઆત હોય, કેરી જે છે એ બંધાવવાની શરૂ હોય, તો આખા છોડની અંદર આખી દેહધાર્મિક ક્રિયાઓમાં અંદર સુધારો કરશે અને દેહધાર્મિક ક્રિયાઓની અંદર સુધારો કરવાના કારણે જે છોડની અંદર જે ઉત્પાદન ક્ષમતા જે છે એ ઉત્પાદન ક્ષમતા આપણે 10-30% જેટલું ઉત્પાદન એ આપણે એનું અંદર વધારી શકીએ છીએ. એવી કોઈ પ્રોડક્ટ બજારમાં નથી કે જે માત્ર ને માત્ર આપણે ઘણી વખત વાતો કરતા હોય કે ભાઈ મૂળનો વિકાસ કરે છે, પીળું પડતું અટકાવે છે. જ્યારે વનામૃત જે છે એ કેરી જે છે એ કેરીને એક તો ખરતી અટકાવશે, બીજું કે એની અંદર જે છે કેરીની સાઇઝ જે છે એ સારામાં સારી સાઇઝ જે છે એ બનાવશે. કેરીની જે છે એ જે કહેવાય ને કે પાકી ગયા પછી એની સંગ્રહ શક્તિ એ ઘણી બધી જે છે એ વધારવાનું કામ
એ આ વનામૃત જે છે કરશે. તો મિત્રો વનામૃત જે છે એ એક પંપની અંદર 50 ml નાખી અને એનો છંટકાવ કરીએ તો બે છંટકાવ જે છે જો તમે જે કાંઈ પાકની અંદર કરશો અને પછી જે છે એ તમે જોશો તો તમને એનો અંદર ખ્યાલ આવશે કે આની અંદર ખૂબ સારા રિઝલ્ટો. એ મિત્રો કેરીના પાકની અંદર કેરી ખરતે અટકાવવામાં, કેરીની અંદર સમક વધારવામાં, કેરીની સાઈઝ વધારવામાં, કેરી માર્કેટની અંદર પણ જે છે 10 થી 15 દિવસ એ વહેલી પાકવાનું એ આ વનામૃત જે છે એનાથી થશે. તો મિત્રો તમે પણ જે છે તમારા પાકની અંદર આ વનામૃત જે છે એનો ઉપયોગ તમારા ખેતરની અંદર કરો અને સારામાં સારી રીતે જે છે એ પાક જે છે એ તમે પણ લો. અને જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે એને ખૂબ જે છે વખાણ્યું છે, તમે પણ જે છે એ તમારા પાકની અંદર એને ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી અને ચોક્કસ જે છે અમને કમેન્ટ દ્વારા જે છે એને જાણ કરજો. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો આપણે બીજા ખેડૂત મિત્રો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. કારણ કે એને આંબા જે છે એ અત્યારે જે છે એ કહેવાય ને કે હવે દેવાની સિઝન થોડા સમયની અંદર એ આપણે કહેવાય ને કે જે આપી દેવાના થાય એટલે કે ટૂંકમાં જે આપણા જે રાખવાવાળા ભાઈઓ હોય એ આવવાના હોય ત્યારે આવી રીતનું જે છે એ કેરી આપણા ખેતરની અંદર હશે તો આપણે બજાર ભાવ કરતા ની સંખ્યાની અંદર ઘણો બધો જે છે એ વધારો જે છે જોવા મળશે. તો મિત્રો વિડીયો જે છે આપણા બીજા ખેડૂત સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરજો. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.